नमस्ते विद्यार्थी मित्रों, हूँ चिराग करेलिया, सरस्वती ग्रुप ऑफ एजुकेशन तरफ थी फरी एक वार आप सौनु हार्दिक स्वागत करू छू। मित्रों, धोरण 8 विषय गणित एनो चैप्टर नंबर 3 चतुष्कोणनी समझ जेनो पार्ट 9 आपणे आज अभ्यास करवा जई रह्या छीए। मित्रों, दाखला नंबर 7 जे छे कि आकृतिमां एक समांतर बाजु चतुष्कोण HOPE એટલે કે HOPE દર્શાવેલ છે જ્યાં XYZ ખૂણાના માપ શોધો, બરાબર? એટલે આપણે XYZ ખૂણાના માપ શોધવાના છે અને ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે સમજાવો। તો સૌપ્રથમ તો આપણે એક ત્રિકોણને ધારી લઈશું કે જે POA બરાબર છે, HOP HOP નો બહિષ્કોણ એટલે કે બહારનો ખૂણો કયો છે, તો કે POA છે। તો પહેલા સૌપ્રથમ લખીશું ત્રિકોણ HOP નો, બરાબર, HOP નો બહિષ્કોણ શું છે? બહિષ્કોણ ખૂણો POA છે, બરાબર। HOP નો બહિષ્કોણ કયો છે? POA એટલે કે આ બહિષ્કોણ છે, રાઈટ। ત્યારબાદ તો આપણે શું કહીશું, y+z બરાબર કેટલા થાય? તો કે બે પાર બે આ જે ખૂણા છે y+z બરાબર 70 ડિગ્રી, બરાબર। તો અહીં વળી મેજર એંગલ HOP, મેજર એંગલ HOP એટલે કે આ ખૂણો, બરાબર, વળી મેજર એંગલ HOP બરાબર કેવી રીતે લખીશું? તો કે 180 ઓછા 70 ડિગ્રી, બરાબર। આ રેખીય જોડના ખૂણા છે તો 180 માંથી 70 કાઢો તો શું આવશે? 110 ડિગ્રી। તો આપણને x બરાબર શું મળ્યા? 110 ડિગ્રી, રાઈટ મિત્રો। તો આપણને x મળી ગયા 110 ડિગ્રી, રાઈટ। હવે આપણે શું કરીશું? તો કે x બરાબર HOP બરાબર x બરાબર HOP બરાબર આપણે શું લખીશું? HEP એટલે કે આ જે ખૂણો આવ્યો ને એ જ સામેનો ખૂણો આવે એટલે HEP ખૂણો HEP બરાબર। એટલે આપણને અહીં કેટલો મળ્યો? તો કે 110 એટલે સામ સામેના ખૂણા, અહીંયા લખીશું આપણે સામેના ખૂણા, બરાબર। આ શું છે? ગુણધર્મ, ઓકે। હવે ત્યારબાદ મિત્રો શું કરીશું? તો કે x બરાબર આપણને શું મળ્યું છે? x બરાબર 110 ડિગ્રી, બરાબર। આપણને 110 શું મળ્યું છે? તો કે x બરાબર। હવે મિત્રો શું કરીશું? તો કે PO એ કોને પેરેલલ છે? તો કે HE ને અથવા EH ને। PO જે છે તારિકાખંડ એ કોને પેરેલલ છે? તો EH ને પેરેલલ છે, રાઈટ। અને PH જે છે, PH એ શું છે? એમની છેદિકા છે, અને PH રેખા PH એ શું છે? તો કે છેદિકા છે, બરાબર મિત્રો। તો OPH એટલે કે OPH આ ખૂણો અને કયો PHE એ બંને યુગ્મ કોણ, જો OPH એટલે કે આ ખૂણો અને કયો બીજો? તો કે PHE એટલે આ ખૂણો, આ બંને ખૂણા યુગ્મ કોણની જોડ થાય। તો આપણે લખીશું કે ખૂણો OPH બરાબર ખૂણો PHE બરાબર, આ બંને ખૂણાની જોડ છે એને આપણે શું કહીશું? તો કે યુગ્મ કોણ, રાઈટ। આ યુગ્મ કોણની જોડ છે। તો મિત્રો y બરાબર અહીંયા કેટલા આપ્યા છે? તો y બરાબર અહીંયા 40 છે, તો y બરાબર કેટલા થશે? તો કે y બરાબર 40 ડિગ્રી થાય। આ 40 છે તો આ પણ 40 જ થાય, બરાબર। તો હવે y+z બરાબર, હવે y+z હવે
y plus z बराबर कितना ले सु तो के 70 જે આગળ આપ્યા હતા આપણે બરાબર હવે એમાં y ની કિંમત મૂકો y ની કિંમત મૂકીએ તો આપણે 40 ડિગ્રી મૂકીએ વત્તા z બરાબર 70 તો z બરાબર therefore 70 આ 40 છે બરાબર ની આ બાજુ આવે તો માઈનસ 40 ડિગ્રી થઈ જાય તો z બરાબર આપણે કેટલા મળે તો કે 30 ડિગ્રી બરાબર આ આપણે કેટલા મળ્યા તો કે 30 ડિગ્રી હવે મિત્રો z મળી ગયા તો આપણે લખી શકીએ કે આમ x बराबर 110 डिग्री, y बराबर 40 डिग्री, અને z बराबर 30 डिग्री, ओके? तो मित्रों दाखला नंबर 7 અહીં પૂર્ણ થયો જે તમે બોર્ડ પર જોઈ શકો છો હું 2 સેકન્ડ આપું ઓકે તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 8 કે નીચેની આકૃતિ GUNS એટલે કે આ પહેલી અને RUNS એટલે કે આ બીજી સમાંતર બાજુ ચતુષ્કોણ છે કેવી છે સમાંતર બાજુ ચતુષ્કોણ તો એમના x અને y શોધવાના છે બરાબર તો લંબાઈ સેન્ટીમીટરમાં આપેલી છે જે પણ આપેલી છે તો સૌપ્રથમ આપણે પહેલું છે એને સાબિત કરીશું બરાબર તો પહેલામાં આપણે શું લખીશું તો કે G સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે ચતુષ્કોણ GUNS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો અહીંયા લખીશું ચતુષ્કોણનો સિમ્બોલ કરીને G U N S A સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે અહીં આપણે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે જે આપેલું છે તો G S બરાબર N U આ બાજુ છે એના બરાબર આ બાજુ તો કે GS બરાબર NU ઓકે જો આ બાજુ એટલે કે GS આ બાજુ બરાબર NS બરાબર તો આપણે એને બીજી કઈ બાજુ છે તો કે SN બરાબર GU તો અહીંયા લખીશું અને SN બરાબર GU આ શું થયું સામસામેની બાજુઓ તો અહીંયા કૌંસમાં લખીશું સામસામેની બાજુઓ રાઈટ હવે મિત્રો તો કે GS બરાબર NU છે એની જગ્યાએ આપણે લખીએ કે 3x GS ની જગ્યાએ 3x NU ની જગ્યાએ 18 તો અહીંયા x બરાબર 18 છેદમાં 3 therefore x બરાબર અહીંયા શું મળશે કે 6 તરી 18 બરાબર એટલે અહીંયા x બરાબર શું મળ્યા તો કે 6 મળ્યા રાઈટ હવે શું કરીશું તો કે SN બરાબર GU ફાઇન્ડ કરીએ તો SN બરાબર GU SN માં આપણે SN ની જગ્યાએ 26 મૂકીએ GU એટલે તો કે 3y માઇનસ 1 બરાબર y છે ઓલી બાજુ જાય therefore 26 એટલે કે 26 વત્તા 1 બરાબર 3y હવે આપણે આને ફેરવીને લખી શકીએ કે 3y બરાબર 27 બરાબર તો કે y બરાબર 27 આ 3 છે એ 27 ના ક્યાં જશે તો કે છેદમાં તો હવે 3 ના ઘડિયામાં 27 ક્યાં આવે બોલો તો 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 ને 3 3 7 21 3 8 24 3 9 27 એટલે અહીંયા આવશે 9 3 9 27 તો therefore y એટલે કે તેથી y બરાબર આપણને કેટલા મળ્યા 9 મળ્યા કેટલા મળ્યા તો કે 9 તો અહીંયા આપણે x અને y બંને મળી ગયા આપણે નીચે સેન્ટેન્સ લખી શકીએ કે આમ x બરાબર 6 તથા y બરાબર 9 મળે બરાબર હવે મિત્રો બીજો આકૃતિ જે આપેલી છે એ બરાબર એના વિશે ચર્ચા કરીએ તો મિત્રો આ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે સૌપ્રથમ તો કે ચતુષ્કોણનું નામ શું છે ચતુષ્કોણ RUNS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે
પહેલો વસ્તુ એ અને ચતુષ્કોણ આર યુ એન એસ એકબીજાને શું કરે છે વિકર્ણો દુભાગે છે એટલે બંનેના ભાગ કરે છે બરાબર તો એ લખીશું આપણે સૌપ્રથમ ચતુષ્કોણ આર યુ એન એસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર આ ચતુષ્કોણ કેવો છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર અને બીજી વસ્તુ શું છે તો કે આર યુ એન એસ માં આ જે વિકિરણો છે એકબીજાને દુભાગે છે તો કે સમાંતર એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ આર યુ એન એસ માં વિકિરણો દુભાગે છે શું કરે છે દુભાગે છે દુભાગવું એટલે તો કે બે સરખા ભાગ કરવા હવે y વત્તા 7 બરાબર 20 છે y વત્તા 7 બરાબર કેટલા છે તો કે 20 કેટલા છે 20 તો હવે ધેરફોર y ને આપણે કર્તા બનાવીએ 20 એમ ને એમ 7 બરાબર ની જમણી બાજુ જાય એટલે માઈનસ તો y બરાબર આપણને કેટલા મળે તો કે 13 મળશે બરાબર 13 સેન્ટીમીટર મળશે ઓકે અહીંયા આપણે પાછળ સેન્ટીમીટર લખવાનું ભૂલી ગયા છે એ ભૂલવાનું નથી અહીંયા 6 સેન્ટીમીટર સેન્ટીમીટર 6 x બરાબર 6 y બરાબર 9 હવે જો y બરાબર 13 સેન્ટીમીટર મળ્યા આપણે હવે તો કે બીજું આપણે શું શોધીશું તો કે અને x વત્તા y બરાબર x વત્તા 7 બરાબર 16 બરાબર અને x વત્તા 7 બરાબર 16 હવે મિત્રો અહીંયા શું કરીશું તો કે x વત્તા y બરાબર 16 કરીએ અહીંયા અહીંયા y છે જો અહીંયા y છે ભૂલથી y હવે y બરાબર 13 મૂકતા તો x એમ ના એમ વત્તા y ની જગ્યાએ આપણે 13 મૂકીએ બરાબર 16 તો ધેરફોર x બરાબર 16 આ 13 છે બરાબર ની આવી જાય એટલે માઈનસ 13 તો x બરાબર 16 માંથી 13 જાય તો 3 બરાબર ધેરફોર આપણને x બરાબર કેટલા મળ્યા 3 સેન્ટીમીટર બરાબર તો આમ આપણે લખીશું કે આમ x બરાબર 3 સેન્ટીમીટર અને y બરાબર 13 સેન્ટીમીટર મળે બરાબર તો મિત્રો આ જે દાખલો હતો એ દાખલા નંબર 8 બરાબર એ બે ભાગમાં હતો જે મેં તમને સમજાવ્યો 2 સેકન્ડ આપું છું પછી આ દાખલાને લગતા એક બે ક્વેશ્ચન કરવાના છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમે શું જોયું શું સમજ્યા બરાબર તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર એમાં જે કિંમતો આપેલી છે એના પરથી આપણે xy મેળવવાના હતા જે આપણે xy મેળવ્યા આમાં આ ચતુષ્કોણમાં શું ડિફરન્સ છે તો કે આ ચતુષ્કોણમાં વિકિરણો છે એકબીજાને દુભાગે છે જેના પરથી આપણે x અને y મેળવ્યા બરાબર તો આ જે દાખલા નંબર 8 ના બંને દાખલા હતા એ પણ ખૂબ જ સરળ હતા મિત્રો તમને આ દાખલા છે બરાબર છે એવા જ PDF માં પણ મળશે પણ આ દાખલાને તમને 2 સેકન્ડ હજુ આપું છું તમે એક શાંતિથી જોઈ લ્યો બરાબર ઓકે ત્યારબાદ આપણે આગળનો દાખલો કરીએ વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 9 તમે આ આકૃતિ જોઈ શકો છો બરાબર છે હવે આ ચતુષ્કોણ જે છે એમાં બે ચતુષ્કોણ આપેલા છે બરાબર એક તો આ R I S K risk અને clue C L U E બરાબર તો કે બે ચતુષ્કોણ આપ્યા છે અહીંયા લખ્યું છે કે ઉપરની આકૃતિમાં risk અને clue સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આપણે x શોધવાનો છે આ બરાબર તો અહીં સૌપ્રથમ આપણે શું લખવાનું તો કે અહીં ચતુષ્કોણ R I S K
અહીં ચતુષ્કોણ આર આઈ એસ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ. બરાબર. તો એમાં ખૂણો આર અને ખૂણો કે એ બંને પાસ પાસેના ખૂણા છે. કયા? તો કે આ બંને. તો અહીંયા લખવાનું કે ખૂણો આર માપ ખૂણો આર વત્તા ખૂણો કે બરાબર 180 અને પાસ પાસેના ખૂણા પાસ પાસેના ખૂણા. હવે જો અહીંયા કે છે આપ્યો છે આપણને એ પરથી આપણે અહીંયા લખીશું 120 બરાબર 180. તો માપ ખૂણો આર બરાબર આપણને કેટલા મળશે? 180 ડિગ્રી માઇનસ 120 ડિગ્રી. તો ધેરફોર મેજર એંગલ આર બરાબર 180 માંથી 120 બાદ કરો તો કેટલા મળશે? તો કે 60 ડિગ્રી. તો આપણને મેજર એંગલ આર છે એ કેટલો મળે? તો કે 60 ડિગ્રી. તો હવે આર અને એસ એ બંને સામસામેના ખૂણા થઈ જાય. હવે આર અને એસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ રીસના સામસામેના ખૂણા છે. બરાબર. અહીંયા લખીશું કે હવે ખૂણો આર અને ખૂણો એસ એ સમાંતર બાજુ ચતુષ્કોણના કેવા ખૂણા છે? તો કે સામસામેના ખૂણા છે. બરાબર. તો આ જે ખૂણા છે ખૂણો આર એટલે કે આ અને ખૂણો એસ એ બંને આર આઈ એસ કે ના સામસામેના ખૂણા છે. બરાબર. તો મેજર એંગલ એસ પણ કેટલો થશે? ધેરફોર મેજર એંગલ એસ બરાબર પણ કેટલા થશે? તો કે 60 ડિગ્રી. બરાબર. આપણને એસ પણ મળી ગયો. હવે મિત્રો ખૂણો ઈ બરાબર ખૂણો એલ ખૂણો ઈ બરાબર ખૂણો એલ બરાબર 70 ડિગ્રી. તો શા માટે? તો કે સામસામેના ખૂણાના માપ સરખા. બરાબર. બરાબર. આપણે E બરાબર L બરાબર 70 ડિગ્રી લીધું. હવે ત્રિકોણ ESQ હવે ત્રિકોણ ESQ માં બરાબર શું લઈશું? કે ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો તમને ખબર છે કોઈ પણ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. ESQ માં ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થાય. બરાબર. 180 ડિગ્રી થાય. હવે તમે એ વસ્તુ જોઈ લો તો કે ખૂણો E વત્તા X વત્તા ખૂણો S બરાબર. એટલે આપણે એ રીતે લખીશું કે મેજર એંગલ E વત્તા મેજર એંગલ S વત્તા X બરાબર 180 ડિગ્રી. હવે E આપણે ફાઇન્ડ કર્યો કેટલો લખવાનો? કે 70 ડિગ્રી. S ફાઇન્ડ કર્યો કેટલો લખશું? 60 ડિગ્રી વત્તા X બરાબર 180 ડિગ્રી. તો અહીંયા જુઓ 70 વત્તા 60 એટલે 130 વત્તા X બરાબર 180 ડિગ્રી. હવે X બરાબર હવે શું કરીશું? કયો તો 130 ડિગ્રી છે બરાબર. 130 ડિગ્રી એને બરાબરની જમણી બાજુ લાવીશું. તો કે 180 ડિગ્રી માઇનસ 130 ડિગ્રી. તો કે X બરાબર 50 ડિગ્રી. બરાબર. તો આમ X બરાબર 50 ડિગ્રી મળે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 9 છે એ અહીં પૂર્ણ કર્યો. બરાબર. સૌ પ્રથમ તો કે આકૃતિ કોઈ પણ આવો દાખલો હોય તો પહેલા તમારે આકૃતિ જોઈ લેવાની.
બરાબર કે કઈ રીતે ઈઝી પડે છે બરાબર જેમ કે આપણે અહીંયા એલ આપ્યો તો બરાબર છે ઈ મળી ગયો એવી જ રીતે પાસ પાસેના ખૂણા પરથી આપણે આર મળ્યો તો આર ની સામેનો ખૂણો એસ મળી ગયો આ બંને ખૂણા મળી જાય એટલે આપણને એક્સ મળી જ જાય શા માટે તો કે આખો ત્રિકોણ તૈયાર થાય છે ઈ ક્યુ એસ બરાબર તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય તો આપણને બે ખૂણા ઓલરેડી મળી ગયા હતા તો ત્રીજો ખૂણો આપણને એ પરથી મળી જ જાય બરાબર તો એટલે જ આપણને x બરાબર અહીંયા કેટલા મળ્યા 50 ડિગ્રી તો વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ આ વિડિયો લિંક સાથે તમને એક PDF મળશે જેના દાખલા તમારે શેમાં કરવાના છે તો કે રફ બુકમાં અને આ જે વિડિયો લિંકમાં જે દાખલા છે એ તમારે તમારી CW માં કરવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ સાથે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ